ગુજરાતમાંથી ફૂડ પોઈઝનિંગનો મામલો અત્યારે સામે આવ્યો છે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જ્યાં ઉમરકોટમાં ફૂડ પોઈઝનિંગનો મામલો બન્યો હતો। આદર્શ શાળાના 45 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું। સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવી, ત્યારે ઉમરપાડા પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ લીધી। 45 પૈકી 43 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શાળામાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા છે। ઉમરપાડાના ઉમરગોટમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। 45 પૈકી 43 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બે વિદ્યાર્થીઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। શાળામાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી ગઈ હતી, ત્યારે વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ગયા છે। જી નલિન, ઉમરપાડાના ઉમરગોટમાં આદર્શ શાળાના 45 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, જેમાંથી અત્યારે બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શું છે વધુ માહિતી? જી બિલકુલ, થી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે જે ફૂડ પોઈઝનિંગનો જે મામલો સામે આવ્યો હતો, આદર્શ નિવાસી શાળાના 45 જેટલા વિદ્યાર્થીઓને ગઈકાલે જે ફૂડ પોઈઝનિંગ થયું હતું। જો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે સમગ્ર મામલે હાલ ઉમરપાડા પોલીસને જાણ કરવામાં આવી છે। ઉમરપાડા પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ લીધી છે। 45 પૈકી 43 જેટલા વિદ્યાર્થીઓ હતા તેઓને હોસ્પિટલમાંથી તબિયત સારી હોવાથી રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હજુ પણ જે બે વિદ્યાર્થીઓ છે તેઓ સારવાર હેઠળ છે। શાળામાં જે જમ્યા બાદ જે વિદ્યાર્થીઓ છે તેઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો જે ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ છે તેમના દ્વારા જે ભોજન અને ચેવડો હતો તેનો સેમ્પલ લીધો છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ચિનલેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। શાળામાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક જ લથડી ગઈ હતી, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા છે।